સુરતમાં છેલ્લા ત્રણેક વર્ષથી સુરત શહેર પોલીસ કમિશનરે સે નો ટુ ડ્રગ્સનું અભિયાન ઉપાડ્યું છે કે જે અંતર્ગત પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયાઓને અવારનવાર પકડવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ જુદી જુદી રીતે સે નો ટુ ડ્રગ્સ જાગૃતતા કાર્યક્રમ કરવામાં આવે છે. ત્યારે આ વખતે 26 જાન્યુઆરીએ 1.5 કિલોમીટર લાંબો રોડ પર કાર્નિવલનું આયોજન કર્યું હતું, જેમાં ગૃહ રાજ્યમંત્રી પણ જોડાયા હતા. જેમાં સુરતના ચયંબે વ્યસનમુક્તિ કેન્દ્ર દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી. આવો સાંભળીએ. આજે જે અવેરનેસનું પ્રોગ્રામ છે, જે યુથ નેશન જે સુરતમાં સ્થિર છે, ખાસા વર્ષોથી એ લોકો આ અભિયાન ચલાવે છે, એટલે જાગૃત લોકોમાં ફેલાવે છે જાગૃતપણા. પણ અમારું કામ પણ એના રિલેટેડ જ છે, જેમ કે વ્યસનમુક્તિ, એ લોકો અવેરનેસ જે જાગૃતપણા ફેલાવે છે. પણ આ વ્યસનમુક્તિ શું છે, આ ડ્રગ્સની આદત શું છે, તો આજે જોવા જઈએ તો ઘણા નાનપણના છોકરા લોકો છે, જે નાની ઉંમરના છોકરા લોકો છે, આજે એવું થઈ ગયું છે કે એક ટ્રેન્ડ થઈ ગયું છે, જેના અંદર 15 વર્ષ 18 વર્ષના બચ્ચા લોકો જે વ્યસનમાં સંકળાયેલા છે, જેના અંદર ડ્રગ્સ છે, ખાસા ડ્રગ્સ છે એના અંદર. કેમ કે આજે મેં વ્યસન મુક્તિ કેન્દ્રથી જોડાયેલો છું, તો મારા પાસે ખાસા એવા ઉંમરના છોકરા છોકરી લોકો જે છે, જે આજ એ લોકોની ઇન્ક્વાયરી થતી હોય છે કે એ લોકો ડ્રગ્સમાં સંકળાયેલા છે. તો આજ અમારું આના આના અહીંયા ઉદ્દેશ્ય એવું છે કે લોકો આના અંદર વ્યસનમાંથી નીકળે. જેમ કે જાગૃતપણા તો જાય છે ક્યાં ના ક્યાં, પણ જાગૃતપણા સાથે જે વ્યસન, તો વ્યસન શું છે મેઇન તો પ્રશ્ન એ આવીને ઊભો રહી જાય છે. તો વ્યસન એક, વ્યસન કરવું આદત છે, પણ આદત અને લત સાથે એક ટાઈપની માનસિક બીમારી છે. માનસિક બીમારી એટલા માટે છે કે આજે જોવા જઈએ તો ક્યાં ના ક્યાં એ લોકોની માનસિકતાના અંદર, માનસિકતામાં ફરક પડ, માનસિકતા બદલાઈ જાય છે વ્યસનના કારણે. લોકો એગ્રેસિવ થઈ જાય છે, એટલે ગુસ્સાવાળો થઈ જાય છે, ચીડચીડિયું થઈ જાય છે વ્યક્તિનું મગજ. તો આજે મારું એક જ ઉદ્દેશ્ય છે કે અહીંયા અમારા વ્યસન મુક્તિની એકવાર મુલાકાત લો, તો તમને ખબર પડશે. આજે મારા પાસે 2200 થી 2500 માણસો લોકો છે, જે દારૂ અને વ્યસન જેમ કે ડ્રગ્સ છે એના અંદરથી નીકળેલા છે. તો એકવાર આવીને અહીંયા મુલાકાત લઈને જાઓ.